સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. તમારામાંથી કોઈએ જોયું છે? સાહેબ, આ લિફ્ટમાંથી બહાર આવ્યા ત્યારે જ એક લાલ ગાડીમાંથી માણસ ઉતર્યો અને આને ગોળી મારીને નીકળી ગયો. જી કમિશનર સાહેબ. હા વિજય, પટેલના મર્ડરના કારણે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે. એસે ક્યા ફરક પડેગા? ગુનેગાર તો એનું કામ કરીને નીકળી ગયો. સર, કંઈક સમજમાં આવી રહ્યું છે, પણ તુમકો નહીં લગતા વિજય કે તમારે દોસ્તને તમે સરપ્રાઈઝ ગિફ્ટ દઈએ? પાણી હવે માથાની ઉપર આવી ગયું છે. ઇસકે પહેલે કે ઉસકે બહાવ મેં પૂરા ગુજરાત ભેજા હૈ, એને રોકી લે વિજય. આઈ અન્ડરસ્ટેન્ડ સર. ઓકે, લાશને ફટાફટ પોસ્ટમોર્ટમ માટે મોકલી. યસ સર, જલ્દી કરો. ઓકે સર. સર, પટેલ સાહેબ વિરોધ પક્ષના નેતા મોટા હતા, એવું નથી લાગતું કે તેમની હત્યા કોઈ પોલિટિશિયનના સહારે થઈ હોય? આજ કે સમય મેં કોણ પોલિટિશિયન હૈ ઓર કોણ ગુંડા, એ તફાવત કરો બહુ મુશ્કેલ છે. દોનો સિક્કાની બે બાજુઓ છે, બંને એકબીજા વગર અધૂરા છે. તો પછી આવા લોકોને પોલીસ પકડતી કેમ નથી? ધોરે દિવસે આવી ઘટનાઓ બનવા લાગી છે. હવે તો જનતા એમ સવાલ કરવા લાગી છે કે ગુજરાતમાં માફિયા રાજ છે કે પછી માફિયા રાજમાં ગુજરાત સમાયું છે. આપ લોગ મને થોડો સમય આપો, હું પૂરી કોશિશ કરીશ કે ગુજરાતમાંથી માફિયા રાજનો સફાયો કરીશ અને ગાંધીજીના પ્રદેશમાં અમન અને શાંતિ ફરી વાપસ આવે. હોલ્ડ ઓન પ્લીઝ, નો મોર ક્વેશ્ચન્સ પ્લીઝ. આપ લોગ જા સકતે હૈ, મુજે બહોત કામ હૈ. થેન્ક યુ. તારી માની છઠ્ઠી નું દૂધ યાદ ના કરાવું ને તો મારું નામ સાચો નહી સાચો. મીડિયાને કે પબ્લિક ને શો જવાબ આપવો કઈ ખબર નથી પડતી. આ
આજે ને આજે પોસ્ટર છપાવો અને જાહેરાત આપો કે જે કોઈ પણ અત્યારે જોયો હોય અને પહેચાન આપવા તૈયાર હોય અને ગવાહ બનવા પણ તૈયાર હોય એ દરેકને એક એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઓકે? યસ સર. જાહેર સૂચના એને માણ કે આવું પડે. જાહેર સૂચના માણ છે આવું પડે. હંસરાજના અત્યારનો નાશ સરનામો બતાવનારને 1 લાખ રૂપિયાનું ઇનામ. મારે લાગ્યા 1 લાખ રૂપિયા આવે તો એને મારે આખો વરા ધારો પીવો. પણ માર્યો તો કોણ માર્યો? હા યાદ આવ્યો, યાદ આવ્યો. હું બતાવીશ પોલીસને 1 લાખ રૂપિયા. આજની તાજા ખબર, આજની તાજા ખબર, શહેરમાં ખુલેઆમ એક પછી એક હત્યા. આજની તાજા ખબર, આજની તાજા ખબર, શહેરમાં ખુલેઆમ એક પછી એક હત્યા. આજની તાજા ખબર, શહેરમાં એક પછી એક ખુલેઆમ હત્યા. આજની તાજા ખબર, આજની તાજા ખબર. લતીફ તકલો જેને મારતો હતો ને ઓલો હંસરાજ ને, તારે હું તો જ ઉભો હતો સાહેબ. દારૂ પીતો હતો દારૂ. હા સાચું કે છે? સાચું કઉ છું સાહેબ. મેં કઈ ખોટું થોડું બોલું? સાચું કઉ. અને સાહેબ સાચી વાત કહું, એ લતીફ ના માણસ છે. હા જો હું તને 1 લાખ રૂપિયા અપાવું છું, ચાલ કમિશનર ઓફિસ ચાલ. સાહેબ 1 લાખ રૂપિયામાં હું તો આખો ખાનદાન સાહેબ ને ઓફિસ માં લઈ આવો. ચાલ ચાલ ચાલ. સાહેબ 1 લાખ રૂપિયા હું પાકું ને. અરે 1 લાખ રૂપિયા શું, તને 2 લાખ રૂપિયા પાઉં. આવ 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 ડેસાઈ, બેસો બેસો. કોણ છે આ ભાઈ? આ બેવડો 1 લાખ રૂપિયા મેળવવા માટે હંસરાજ હત્યાકાંડનો સાક્ષી બની રહ્યો છે. શું? નમસ્કાર કમિશનર સાહેબ. આ સાહેબ, સાહેબ આ સા આને હંસરાજ ને માર્યો તો સાહેબ આ છે આને માર્યો તો સાહેબ. ભાઈ પોલીસે હંસરાજના હત્યારાને પકડવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પહોંચી ગયો ત્યાં હંસરાજ ક્લબમાં. જ્યારે આ રફીકે હંસરાજનું ખૂન કર્યું ત્યારે આ ત્યાં જ હતો. સારું થયું કે આ મને પોલીસ સ્ટેશનની બહાર મળી ગયો, એ તો મુસીબત થઈ જાત. સર ઘણી બધી પૂછતાછ કરીને આવ્યો પણ એક પણ વ્યક્તિ એનું મોં ખોલવા તૈયાર નથી. એન્ડ આઈ એમ સોરી ટુ સે, આ વિશે લતીફની પણ ઘણી બધી પૂછતાછ કરી. એમ જલ્દી કોનો કબૂલી લેતો હોત તો હમે એ સબ જોવું ના પડત. પરેશાન કર દિયા ઇસને ભી. કઈ પણ કરો, સામ દામ દંડ ભેદ કુછ ભી, કુછ ભી કરકે એને અટકાવવો બહુ જરૂરી છે.
સર, મારી પાસે એક પ્લાનિંગ છે, પણ થોડોક સમય લાગશે. શું શું પ્લાનિંગ છે? કોઈ પણ ઘટાદાર વૃક્ષને કાપવું હોય તો સૌથી પહેલાં એના બીજનો અને પછી એની ડાળખીઓને કાપવાની શરૂઆત કરવી પડે, અને પછી એ ઘટાદાર વૃક્ષ એક થડ બની જાય છે. ત્યારબાદ એને કરવતથી કાપવું એકદમ આસાન થઈ જાય છે. ગુડ ગુડ પ્લાનિંગ. પણ સર, એમાં પોલિટિકલી કોઈ વાંધો ન આવે એ તમારે જોવું પડશે. એની ફિકર છોડ દે, વો સબ મેં સંભાલુંગા. નાઉ યુ સ્ટાર્ટ યોર ઓપરેશન લતીફ. આઈ વોન્ટ ક્લીન ગુજરાત. આઈ વોન્ટ સ્વર્ણિમ ગુજરાત.